અમદાવાદથી કે જ્યાં બોપલ વિસ્તારમાં રસ્તાઓના હાલ બેહાલ થયા છે. બોપલ અને સાઉથ બોપલમાં રસ્તાઓ પર ખાડા પડ્યા છે. બોપલ મેઇન રોડ પર મસ મોટા ખાડાને કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. ખાસ કરીને ગાલા જીમખાના રોડ પર ખાડા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સેલિબ્રેશન સિટી સેન્ટરથી તેજસ સ્કૂલ સુધીનો મુખ્ય રસ્તો ધોવાઈ ગયો છે. તો સાઉથ બોપલ સફલ પરિસર રોડ પર પણ અનેક જગ્યાએ ખાડા પડ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં કે જ્યાં વરસાદ બાદ મસમોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સમસ્યા દર વર્ષની જેમ હજુ પણ યથાવત છે. બોપલના અનેક વિસ્તારોમાં ખાડા પડી ગયા છે. દર વખતે જ્યારે પણ વરસાદનું આગમન થાય છે અને તે બાદની જે તસવીરો સામે આવે છે તે શહેરીજનોને પરેશાન કરનારી હોય છે. કારણ કે જે રીતે ખાડા પડે છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભય પણ સતાવે છે. આ સાથે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ હર હંમેશ સામે આવે છે. તો બોપલ મેઇન રોડ પર મસમોટા ખાડા પડ્યા છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સામે આવી રહી છે. ખાસ કરીને ગાલા જીમખાના રોડ પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. તો સાઉથ બોપલ રોડ પર કે જ્યાં સફલ પરિસર આ તમામ વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બોપલવાસીઓને પારાવાર હાલાકી પહોંચી રહી છે. બોપલ અને સાઉથ બોપલ પર અનેક રસ્તાઓ પર ખાડા જોવા મળી રહ્યા છે. ટ્રાફિક જામ સર્જાય છે. ક્યાંક ને ક્યાંક અકસ્માતની ઘટનાઓ પણ સર્જાતી હોય છે. ખાસ કરીને ગાલા જીમખાના રોડ પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. તો સફલ પરિસર રોડ પર પણ મોટા પ્રમાણમાં ખાડા જોવા મળી રહ્યા છે. બોપલમાં કે જ્યાં રસ્તાઓના હાલ બેહાલ થયા છે, ન માત્ર આ વર્ષે પરંતુ દર વર્ષે બોપલવાસીઓને આ સમસ્યાથી સામનો સતાવવો પડે છે. શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં શહેરના અનેક રસ્તાઓ છે તે ધોવાઈ ગયા છે. ખાસ કરીને બોપલ ગુમા વિસ્તારની વાત કરવામાં આવે તો બોપલ ગુમા વિસ્તારમાં અનેક રસ્તાઓ છે તેમાં મસમોટા ખાડા પડ્યા છે. તમે જોઈ રહ્યા છો કે બોપલ મેઇન રોડ ઉપર સ્ટર્લિંગ સિટી પાસે જે મુખ્ય રસ્તો છે તે રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં જે રિપેરિંગ છે તે થતું નથી. ખાડાઓ પડવાને કારણે આ મુખ્ય રોડ હોવાથી ભારે ટ્રાફિક જામની સમસ્યા છે તે સર્જાય છે. તમે જોઈ રહ્યા છો કે વાહનોની લાંબી લાઈનો છે તે રસ્તા ઉપર ખાડા હોવાને કારણે લાગી છે. ત્યારે સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાતચીત કરીશું. શું કહેશો, જે રીતે અહીંયા ખાડાઓ પડે છે કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ છે? આ 15-20 દાડા થઈ ગયા આ પ્રકારની સ્થિતિ છે. ખાડા રિપેર કરાયા ખરી, એવું નથી કે ના રિપેર કરાય, પણ રિપેર થતા જ નથી. વારંવાર પાણી, વારે ઘડી પાણી નીકળી જ જાય છે અને પાણી નાખતા જ ખાડા રિપેર કરતા જ આવે. હાલાકી અમારી ગરાકી વરાકી બધું અમારે બંધ જ છે. અઠવાડિયું થઈ ગયું કે ગરાકી નથી એમાં. શું કહેશો, કેટલા રસ્તાઓ તૂટેલા છે વરસાદને કારણે? અન્ય રસ્તાઓ પણ તૂટી ગયા છે. હા, બોપલ વિસ્તારમાં બહુ રસ્તા તૂટી ગયા છે અને ખાડાઓ પણ પડ્યા છે બહુ. એને રિપેર કરવા માટે કોઈ મોકલો. અત્યારે ધંધો પણ બંધ થઈ ગયો છે. તો જે રીતે રસ્તાઓ ઉપર ખાડાઓ પડ્યા છે, અનેક જગ્યાએ મસમોટા ખાડાઓ છે, ત્યારે જે રીતે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું કહે છો, જે રીતે ખાડાઓ પડ્યા છે સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ તૂટી ગયા છે? આ રસ્તો તૂટી ગયો છે પણ કોઈ સામે કોઈ જોતું જ નથી. અમારે એક્સિડન્ટ બહુ થાય છે. સાંજના પોળે તો બહુ ટ્રાફિક, એટલે ભયંકર ટ્રાફિક થઈ રહ્યું છે. એના માટે કોઈક સોલ્યુશન લાવે એવી અમે સરકારને માગણી કરી રહ્યા છીએ કે બહુ અહીંયા તો 2 દિવસ પહેલા તો બહુ 2-3 જણા તો એવા પડ્યા ને તે ભોઈ. આ જો તમે જોઈ રહ્યા છો, સામે દેખાઈ રહ્યું છે આપણોને કે આ જગ્યાએ જે અમે નિકાલ કરવા માંગી રહ્યા છીએ કે જલ્દી પટાપટા નિકાલ થાય અને ટ્રાફિકનો સમાવેશ થોડો ઓછો થઈ શકે એની અમે રજૂઆત કરી રહ્યા છીએ. ખાડાઓ પડવાને કારણે અકસ્માત છે તે પણ સર્જાઈ રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક રસ્તા ઉપર જે ખાડા પડ્યા છે તેનું રિપેરિંગ કરવામાં આવે. કેમેરામેન દીપક સેન સાથે દીપેન પટિયા, TV9 અમદાવાદ.